આણંદ નગર પ્રાથમિક શાળાની ગંભીર બેદરકારી સામે આવી છે ધોરણ છ થી નવના વિદ્યાર્થીઓને ખુલ્લા વાહનમાં બેસાડીને લઈ જવાયા ટેમ્પામાં બાળકોને ઘેટા બકરાની જેમ ભરીને લઈ જવાયા પોલીસ મથકની મુલાકાતે બાળકોને લઈ જવાયા હતા જો કોઈ બાળક નીચે પટકાય તો કોણ જવાબદાર આણંદમાં નગર પ્રાથમિક શાળા નંબર છ ની આ બેદરકારી છે ખુલ્લા વાહનમાં બેસાડીને વાહનોને માફ કરશો વિદ્યાર્થીઓને લઈ જવામાં આવ્યા ટેમ્પામાં બાળકોને ઘેટા બકરાની જેમ ભરીને લઈ જવાયા હવે આ દરમિયાન કોઈ દુર્ઘટના બની હોત અથવા તો કોઈ વિદ્યાર્થી નીચે પટકાયો હોત તો કોની જવાબદારી ટેમ્પામાં બાળકોને ઘેટા બકરાની જેમ ભરીને પોલીસ મથકની મુલાકાતે લઈ જવાયા અમારા સંવાદદાતા જલપેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે જલપેશ પ્રાથમિક શાળા નંબર છ ની આવી બેદરકારી શું કહી રહ્યા છે સંચાલકો અ સંચાલકોની વાત કરીએ તો સંચાલકો સલામતીનું ગાણું ગાઈ રહ્યા છે પરંતુ જે રીતના દ્રશ્યો સામે આવ્યા છે ધોરણના જે બાળકો છે તેમને ચોપડી બહારનું જે જ્ઞાન હોય છે તે આપવા માટે ક્યાંક ને ક્યાંક કોર્ટની પોલીસ સ્ટેશનની ને અન્ય કચેરીઓની મુલાકાત લેવડાવતી હોય છે પ્રાથમિક શાળાનો આ એક પ્રોગ્રામ હોય છે તેવા જ પ્રોગ્રામમાં જે બાળકો છે આશરે ત્રીસ જેટલા બાળકોને ઘેટા બકરાની જેમ એક ખુલ્લા વાહનમાં પોલીસ સ્ટેશન ની મુલાકાતે લાવવામાં આવ્યા હતા જે રીતના દ્રશ્યો દેખાઈ રહ્યા છે જો આ બાળકોને કોઈ પણ જાતનું નુકસાન થાત કે કોઈ પણ જાનહાની થાત તો તેની જવાબદારી કોની આમ તો જે રીતના આચાર્ય હોય છે તે વાહનોનો પણ જે બિલ મુકતા હોય છે જે રીતના આવી મુલાકાત કરાવતા હોય છે સરકાર આ તમામ બાબતના રૂપિયા ચૂકવતા હોય છે પરંતુ જે આચાર્ય હોય છે કે સંચાલકો હોય છે તે ક્યાંક ને ક્યાંક રૂપિયા બચાવવા અને પોતાના ખિસ્સામાં રૂપિયા મૂકવા માટે આ રીતના જીવના જોખમે બાળકોને મુસાફરી કરાવતા હોય છે જી આભાર જલ્પેશ જાણકારી આપવા માટે